नमस्कार विद्यार्थी मित्रों મારું નામ રામબાબુ એન ગુપ્તા ઉન્નતરાજ હાઈસ્કૂલ ઓડોમા શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2 માં ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રક માં આપણે આના પહેલાંના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કંપનીઓને રોકડ પ્રવાહ મળે છે જેમાં આપણે કામગીરીની પ્રવૃત્તિ રોક રોકાણોની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિઓ એના આપણે આના પહેલાંના લેક્ચરમાં આપણે થોડાક દાખલાઓ જોયા તેની અંદર આપણે હજી થોડાક દાખલાઓ જોઈશું જેથી આપણો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો રોકાણોની પ્રવૃત્તિનો આપણે બીજો એક દાખલો લઈએ જેમ દાખલા નંબર નેક્સ્ટ કે નીચે આપવામાં આવેલ વ્યવહારોના આધારે રોકાણોની પ્રવૃત્તિઓમાંથી મળતો રોકડ પ્રવાહની ગણતરી કરો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને હવે બે વર્ષના આંકડાઓ આપેલા છે કે પહેલું છે એકત્રીસ ત્રણ સત્તરનું બીજું એકત્રીસ ત્રણ સોળનું એટલે કે જે એકત્રીસ ત્રણ સોળ આપેલું છે એ આપણું પાછલું વર્ષ છે અને એકત્રીસ ત્રણ સત્તર જે આપેલું છે તે આપણું ચાલુ વર્ષનું છે એટલે કે પેલું શરૂઆતનું છે અને આ આખરનું છે એકત્રીસ ત્રણ સોળ એ શરૂઆતનું કહેવાય ને એકત્રીસ ત્રણ સત્તર એ આખરનું કહેવાય તો આપણે શરૂઆતના આંકડાઓ અને આખરના આંકડાઓ પરથી આપણે તફાવતને જોઈશું અને જરૂર લાગે તો મેં તમને કાયમી મિલકતોના ખાતા બનાવતા શીખવાડ્યું છે તો એ ખાતા બનાવવાના જરૂર પડે તો અને પછી આપણે એની ગણતરી પણ કરીશું વન બાય વન સ્ટેપ આપણે સમજીશું એક પછી એક અને આપણે એમાં ગણતરી ગણીશું તો આપણું જે નીચે આપ છે તો આપણે એને શોધવાનું છે કે રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ તો રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ માટે દાખલા નંબર પાંચમાં રોકાણોની પ્રવૃત્તિમાંથી मलतो रोकड़ प्रवाह की गणितीय विगत रकम रकम હવે આપણે જાણીએ છીએ કે આપણને જે આપેલું છે એની અંદર માત્ર ને માત્ર રોકાણોની પ્રવૃત્તિનું જ ગણતરી ગણવાની છે એટલે આપણે અહીંયા નફા નુકસાન ખાતા કે એને આપણે ધ્યાનમાં લેવાનું નથી તો આમાંથી જે વસ્તુઓ મારા રોકાણોની પ્રવૃત્તિને લાગુ પડતી હોય તે જ ખાતાઓને હું ધ્યાનમાં લઈશ અને એની અસર હું મારા પત્રકમાં આપીશ તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્લાન્ટ અને યંત્રો તો સાહેબ એ રોકાણોની પ્રવૃત્તિ કહેવાય કાયમી મિલકત છે પ્લાન્ટ અને યંત્રોનું ઘસારા ભંડોળ તો આ મારે કામગીરીની પ્રવૃત્તિ પર અસર કરે છે પાઘડી એ આમ તો કહીએ તો એ કાયમી મિલકત છે અદૃશ્ય છે પણ એની અંદર જે વધારો ઘટાડો થાય છે એ માંડીવાળાનો થાય છે એટલે એની અસર મારા કામગીરીના પત્રક પર પડશે ત્યારબાદ પેટન્ટ છે તો ત્યારબાદ દસ ટકાના રોકાણો છે એટલે આપણે ખરીદ રોકાણો ખરીદ્યા છે સામાન્ય અનામત છે નફા નુકસાન ખાતાની બાકી છે ઇક્વિટી શેર મૂડીની પણ બાકી આપી છે અને બેંક લોન પણ આપી છે નીચે કયું છે ચાલુ જવાબદારી અને છેલ્લે રોકાણો પર મળેલ વ્યાજ અઢાર હજાર રૂપિયા છે વર્ષ દરમિયાન અમુક પેટર્ન્સનું વેચાણ કરેલું છે તો આ દાખલામાં આપણે દરેક પ્રકારના મુદ્દાને એક એક વન બાય વન લઈશું આપણે મોટો દાખલો પરીક્ષામાં પૂછાતો નથી પણ આપણે દરેક ટોપિકને આમાં તો સૌથી પહેલાં આપણે રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ જે આપણને કહ્યું છે તો એની માટે સૌથી પહેલાં મારે પ્લાન્ટ અને યંત્ર ખાતું બનાવીને જોવું પડે કે પ્લાન્ટ અને યંત્ર ખાતામાં શા માટે તફાવત છે તો એની માટે હું સૌથી પહેલાં પ્લાન્ટ અને યંત્ર ખાતું બનાવીશ પ્લાન્ટ અને યંત્ર ખાતું તો પ્લાન્ટ અને યંત્ર ખાતાની અંદર તો પ્લાન્ટ અને યંત્ર એ મારી માટે કાયમી મિલકત છે અને મિલકતની હંમેશા ઉધાર બાકી હોય છે મિત્રો એટલે એની શરૂની બાકી બાકી આગળ લાવ્યા તો એની જે શરૂની બાકી છે એ સાત લાખને વીસ હજાર રૂપિયા છે અને આપણે ચાર પાંચ લાઈન છોડ દેવાની અને તેની બાકી આગળ લઈ ગયા પ્લાન્ટ અને યંત્રમાં બાકી આગળ લઈ ગયા તો મને આખરની બાકી નવ લાખ અને વીસ હજાર રૂપિયા આપેલા છે હવે તમે જોવો છો શરૂની બાકી અને આખરની બાકીમાં તફાવત જોવા મળે છે હવે અહીંયા આપણે નીચે જોઈએ તો આપણે ઘસારા ભંડોળ ખાતું પણ તૈયાર કરી શકીએ છીએ તો ઘસારા ભંડોળ ખાતાની મિત્રો હંમેશા જમા બાકી હોય એટલે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એ પ્રકારની આપણને બાકી આપેલી છે કે ભાઈ અને યંત્ર ખાતું અને ઘસારા ભંડોળ ખાતું કોની ઉપર પ્લાન્ટ અને યંત્ર પર ઘસારા ભંડોળ ખાતું પણ મને આપેલું છે તો ઘસારા ભંડોળની શરૂની બાકી એક વીસ છે અને આખરની બાકી એક લાખ પચાસ હજાર રૂપિયા છે આકારની બાકી એક લાખ પચાસ હજાર રૂપિયા છે અને આ જે ઘસારો છે એ કોની ઉપર છે પ્લાન્ટ અને યંત્ર આ ઘસારા ભંડોળ છે ઘસારા ખાતું હોત તો હું ડાયરેક અહીંયાથી બાદ કરી દેત પણ આ ઘસારા ભંડોળ ખાતું છે આની હું ડાયરેક્ટ જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી કરું છું પણ આની આમાં જોગવાઈ કરવાના કારણે હું પ્લાન્ટ અને યંત્રમાંથી વાત કરતો નથી આ જો વેચું તો એમાં ઘસારો બાદ થાય જેટલા યંત્રનો પરંતુ અહીંયા આપણે વેચતા નથી આપણે જોઈશું શું થાય છે તો તેની જમા બાજુનો સરવાળો મને વધુ દેખાય છે એની જમા બાજુનો સરવાળો મને વધુ દેખાય છે તો નવ લાખ વીસ હજાર મેં લખ્યા અને નવ વીસમાંથી મેં જોયું તો અહીંયા મને શું મળે છે તફાવત મળે છે કેટલો તફાવત મળ્યો મને તો બે લાખ રૂપિયાનો તો આપણે જાણીએ છીએ પ્લાન્ટ અને યંત્ર ખાતે ઉધાર ઉધાર કર્યા એનો મતલબ કે આપણે યંત્રો અને પ્લાન્ટની ખરીદી કરી છે અને ખરીદી કરી હોય તો બેંક ખાતે ખરીદ્યા તો આ એક અસર આપણને જોવા મળી કે વર્ષ દરમિયાન આપણે ખાતું બનાવવાથી ખબર પડી કે આપણે વર્ષ દરમિયાન શું કર્યું છે પ્લાન્ટ અને યંત્રની ખરીદી કરી મેં તમને શીખવાડ્યું છે કે અહીંયા તફાવત આવે તો વેચાણ કહેવામાં આવે છે એ રીતે ઘસારા ભંડોળ ખાતું તો ઘસારા ભંડોળની શરૂની બાકી એક વીસ છે ને આખરની બાકી દોઢ લાખ છે બાકી કોઈ મને માહિતી આપી નથી તો એનો મતલબ કે મારી જમા બાજુનો સરવાળો મને વધુ જોવા મળે છે તો દોઢ લાખમાંથી હું એક વીસ માઇનસ કરું મિત્રો તો મને જે તફાવત મળે છે તે ત્રીસ હજારનો છે અને એ શું કહેવાય નફા નુકસાન ખાતે મેં શું કરી હશે અહીંયા જોગવાઈ કરી હશે મેં શું કરી હશે જોગવાઈ કરી હશે તો આ રીતે આપણે સમજી શકીએ છીએ ખાતા ઉપરથી કે આપણે પ્લાન્ટ અને યંત્રની શું કરી છે ખરીદી કરી છે અને પ્લાન્ટ અને યંત્રની મેં શું કરી ખરીદી કરી તો મારા જે આ પત્રક છે રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એમાં હું નંબર એક કે પ્લાન્ટ અને યંત્રોની ખરીદી કોની ઉપરથી ખાતા પરથી કોની ઉપરથી ખાતા પરથી હું નક્કી કર્યું અને ખરીદી કરીને મિત્રો એટલે બે લાખ રૂપિયા રોકડ પ્રવાહ ધંધામાંથી ઘટે છે ત્યારબાદ પ્લાન્ટ અને યંત્ર ઉપર ઘસારા ભંડોળ તો પ્લાન્ટ અને યંત્ર પર જે ઘસારા ભંડોળ મને આપ્યું છે એ ઘસારા ભંડોળની અસર કામગીરીના પત્રક પત્રક ઉપર ઉપર કયા તો આપણે સાથે સાથે તમને કામગીરીનું પત્રક પણ સમજાવતા રહીએ કામગીરીનું પત્રક અહીંયા મિત્રો સૌથી પહેલાં નફા નુકસાન ખાતું એમાં ચાલુ વર્ષ માઇનસ પાછલા વર્ષ તો અહીંયા આપણે એરો કરીને અસર આપીશું કે ભાઈ ઘસારાની જોગવાઈ તો મેં તમને જે પ્લાન્ટ અને યંત્ર શીખવાડ્યું મિત્રો તો તમે જોઈ શકો છો કે વર્ષ દરમિયાન મેં કેટલા રૂપિયાની જોગવાઈ કરી ત્રીસ હજારની જોગવાઈ કરી એ કેવો ખર્ચ છે બેન બેનરોકડીઓ છે માટે અહીંયા ત્રીસ હજાર રૂપિયા મારે ઉમેરવા પડશે ત્યારબાદ તમે જોઈ શકો છો નેક્સ્ટ સ્લાઇડની અંદર કે પાઘડી તો પાઘડી મારી શરૂઆતની પંચાણું હજારની હતી અને મારી પાઘડી નેવ હજાર રૂપિયાની થઈ ગઈ પંચાણું હજારની પાઘડી કેટલાની થઈ ગઈ નેવ હજારની એટલે કાયમી મિલકતમાં ઘટાડો થયો તો અહીંયા કંઈ આપણે પાઘડી વેચી ના કહેવાય પણ પાઘડી માંડીવાળીએ પાઘડી અદૃશ્ય મિલકત છે ને અવાસ્તવિક મિલકત છે તો પાઘડીની અસર ક્યાં થશે માંડીવાળેલ પાગડી તો આપણે જાણીએ છીએ રોકાણોની પ્રવૃત્તિ નથી આ તો કામગીરીની પ્રવૃત્તિ છે તો કામગીરીની પ્રવૃત્તિમાં આપણે લખીશું માંડી વાળેલ પાઘડી તો માંડી વાળેલ પાઘડીની રકમ કેટલી થઈ પાંચ હજાર રૂપિયા ત્યારબાદ આપણે જોઈએ પેટન્ટ ત્યારબાદ આપણે જોઈશું પેટન્ટ તો તમે જુઓ કે પેટન્ટ મને આપેલું છે તો પેટન્ટની અંદર મિત્રો પેટન્ટ્સ તો પેટન્ટમાં તમે જોઈ શકો છો કે પેટન્ટ પંચાણું હજ સોરી પેટન્ટ શરૂઆતનું મને આપેલું છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને આખરનું મને આપેલું છે સિત્તેર હજાર રૂપિયા નીચે મને કહ્યું છે કે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કરેલું છે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કરેલું છે તો આપણે પેટન્ટનું ખાતું બનાવીશું અને આપણે એનું સમજણ મેળવીશું કે પેટન્ટનું ખાતું બનાવતાથી શું જોવા મળે છે કેટલા રૂપિયાનું વેચાણ કર્યું તે આપણને ઝડપી ખબર પડશે તો પેટન્ટ એક કાયમી મિલકત છે એટલે એની બાકી આગળ લાવ્યા એની હંમેશા જમા બાકી જોવા મળશે સોરી ઉધાર બાકી જોવા મળશે અને બાકી આગળ લઈ ગયા એટલે આખરની બાકી ત્યાં આવે એટલે શરૂના મારા પેટર્ન હતા એક લાખ ત્રીસ હજારના અને આખરના મારા પેટર્ન છે સિત્તેર હજાર રૂપિયાના એટલે તમે જોઈ શકો છો ખાતા ઉપર કે સાહેબ ઉધાર બાજુનો સરવાળો વધુ છે કે મને અહીંયા કેટલા રૂપિયાના વેચ્યા છે એ મને ખબર નથી તો બેંક ખાતે વેચાણ અહીંયા લખી શકું છું પણ રકમ મને ખબર નથી તો એક લાખ ત્રીસ હજાર મારી શરૂની બાકી હતી એ બાકી મેં અહીંયા મૂકી તો એક ત્રીસમાંથી હું સિત્તેર હજાર બાદ કર દઉં તો મને તફાવત મળ્યો સાઠ હજાર રૂપિયાનો તો એનો મતલબ મને ખબર પડી કે સાહીઠ હજાર રૂપિયાની પેટન્ટ્સ વર્ષ દરમિયાન વેચવામાં આવી છે અને આ જે મારા પેટન્ટવાળી વસ્તુ છે મિત્રો એ મારી કઈ પ્રવૃત્તિ કહેવાય રોકાણોની પ્રવૃત્તિ કહેવાય આ તો પેટન્ટનું વેચાણ પેટન્ટનું વેચાણ ખાતા પરથી કેટલા રૂપિયાનું પેટન્ટ વેચ્યું મેં સાઈઠ હજાર રૂપિયાનું પેટન્ટ મેં વેચ્યું એટલે કાયમી મિલકતમાં મારો શું થયો વધારો થયો દસ ટકાના રોકાણો દસ ટકાના રોકાણો કેટલા હતા મારા શરૂઆતના બે લાખ સિત્તેર હજારના હતા જે આખરે કેટલાના થઈ ગયા નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝના થઈ ગયા એટલે કે રોકાણોમાં ઘટાડો થયો છે તો રોકાણોમાં ઘટાડો થયો કઈ રીતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો એની મને ખબર નથી તો આપણે રોકાણોનું ખાતું આપણે બનાવીશું કે ભાઈ દસ ટકાના તો દસ ટકાના રોકાણો શરૂની બાકી બે લાખ સિત્તેર હજાર રૂપિયા તમે જાણો જ છો કે રોકાણો મારી માટે મિલકત છે અને તો મારા શરૂના રોકાણ બે સિત્તેર હતા અને આખરના રોકાણ મારા નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડના છે મારા નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડના છે તો વર્ષ દરમિયાન ઘટાડો થયો છે એટલે મેં રોકાણોનું વેચાણ કર્યું છે બેંક ખાતે તો બે લાખ સિત્તેરમાંથી આ બાદ કરીએ તો એક લાખ પંચોતેર હજાર રૂપિયાની શું કર્યું છીએ મેં રોકાણો વેચ્યા છે તો એક લાખ પંચોતેર હજારના રોકાણો મેં વેચ્યા તો રોકાણો વેચવાથી શું આવ્યું રોકડ પ્રવાહ વધે છે રોકડ પ્રવાહ વધે છે માટે તેને પણ મારે ક્યાં લખવું પડે રોકાણોની પ્રવૃત્તિમાં જ લખવું પડે છે અને અહીંયા લખવાનું દસ ટકાના રોકાણોનું વેચાણ ચલો કેટલા રૂપિયાના રોકાણો વેચ્યા એક લાખ પંચોતેર હજાર રૂપિયાના કેટલાના વેચાણ વેચ્યા એક લાખ પંચોતેર હજાર રૂપિયાના રોકાણો મેં વેચ્યા અને ખાતા ઉપરથી મેં એક પંચોતેરની રકમ શોધી છે ત્યારબાદ એની અંદર મને બીજું આપેલું છે તમે જોઈ શકશો સ્લાઇડમાં કે સામાન્ય અનામત સાહીઠ હજાર અને ચાલીસ હજાર એટલે કે શરૂઆતની સામાન્ય અનામત ચાલીસ હજારની છે અને આખરની સામાન્ય અનામત સાઈઠ હજારની છે તો સામાન્ય અનામત વધી છે તો આપણે આમાં લાસ્ટ લેક્ટમાં જોઈ લઉં કે સામાન્ય અનામતમાં શું થયું વધારો એટલે કઈ રીતે વધારો થયો સાહેબ જોગવાઈ કરીએ છીએ શું કરીએ છીએ જોગવાઈ જોગવાઈ કરી એટલે એ મારી કયા પ્રકારની પ્રવૃત્તિ કહેવાય કામગીરીની પ્રવૃત્તિ કહેવાય કઈ પ્રવૃત્તિ કહેવાય કામગીરીની તો કામગીરીની પ્રવૃત્તિની અંદર આપણે તેને લખીશું કે સામાન્ય અનામતની જોગવાઈ સામાન્ય અનામતની જોગવાઈ રકમ આપણને ખબર છે કે ભાઈ ત્રીસ હજારના શરૂના હતા જે પિસ્તાલીસના થયા એટલે કે પચીસ હજાર રૂપિયાની મેં જોગવાઈ કરી છે ત્યારબાદ નફા નુકસાન ખાતું તમને આપેલું છે તો નફા નુકસાન ખાતું આપણને ચાલીસ હજાર અને સાહીઠ હજાર એટલે કે સાહીઠ હજાર મારું ચાલુ વર્ષનું છે અને શરૂઆતનું ચાલીસ હજાર હતું તો ચાલીસ અને સાહીઠ ચાલીસ અને સાહીઠ એટલે તફાવત કેટલાનો મળ્યો વીસ હજાર રૂપિયાનો મળ્યો ત્યારબાદ મને ઇક્વિટી શેર મૂડી આપેલી છે તો ઇક્વિટી શેર મૂડી એટલે સાહેબ ઇક્વિટી શેર મૂડી એ તો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય તો નાણાકીય પ્રવૃત્તિમાં તેની અસર જોવા મળશે પણ આપણને રોકાણોની પ્રવૃત્તિ કઈ છે આપણે જઈએ તો આપણે બનાવી શકીએ છીએ પણ આપણે ડાયરેક્ટ શું કરીશું તો જોઈએ કે શરૂઆતની બાકી સાડા ચાર લાખની હતી જે આખરની બાકી છ લાખની બતાવે છે કે વર્ષની આખરની બાકી છ લાખ રૂપિયાની તો મારા જે ઇક્વિટી શેર મૂડી છે મિત્રો મારા જે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવીને તમને બતાવી દઉં ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી શરૂઆતની બાકી હંમેશા જમા હોય મિત્રો અને આખરની બાકી ઉધાર હોય છે તો ઇક્વિટી શેર મૂડીની અંદર શરૂની બાકી ચાર લાખ પચાસ હજાર રૂપિયા છે અને આખરની બાકી છ લાખ રૂપિયા આપેલી છે તો શરૂઆતની બાકી સાડા ચાર લાખ અને આખરની બાકી છ લાખ એટલે કે વર્ષ દરમિયાનમાં મારી શેર મૂડી વધી છે તો શેર મૂડી ક્યારે વધી હોય કોઈ પણ માહિતી મને આપેલી નથી એનો મતલબ કે વર્ષ દરમિયાન મેં કોઈ શેર બહાર પાડ્યા એટલે કે નવા શેર મેં બહાર પાડ્યા હશે અને તફાવત મને ક્યાં મળશે તો તમે જોઈ શકો છો તો જે બાજુનો સરવાળો વધુ હોય તે કરવાથી મને તફાવત કઈ બાજુ જોવા મળ્યો જમા બાજુ બેંક ખાતે નવા બહાર પાડે તો આની ઉપરથી મને ખબર પડે કે શેર મૂડીમાં વધારો થયો એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાં પ્લસ થશે નાણાકીય પ્રવૃત્તિમાં પ્લસ થશે ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે મારું જે આગળનું ટોપિક છે એની અંદર હું જોઈશ તો આગળનું ટોપિક કયું છે મારું તમે જુઓ બેંક લોન તો મારી બેંક લોન કેટલાની દેખાડી રહી છે સાહેબ શરૂની બાકી એક લાખ પચાસ હજાર રૂપિયાની છે અને આખરની બાકી એક લાખની છે તો શરૂની બાકી દોઢ લાખની આખરની બાકી એક લાખ એનો મતલબ કે બેંક લોન ઘટી છે મારી બેંક લોન ઘટી છે તો બેંક લોનમાં કેટલો ઘટાડો થયો તો સાહેબ બેંક લોન મારી પચાસ હજાર રૂપિયા ઘટી છે એનો મતલબ કે મેં બેંક લોનની ચૂકવણી કરેલી છે એટલે નાણાકીય પ્રવૃત્તિ છે પણ બેંક લોન સાહેબ નાણાકીય પ્રવૃત્તિ છે એટલે નાણાંકીય પ્રવૃત્તિની અંદર નોંધવામાં આવશે ત્યારબાદનો મારું ટોપિક છે ચાલુ જવાબદારી મારી ચાલુ જવાબદારી તો મારી જે ચાલુ જવાબદારી કેટલી છે તો ચાલુ જવાબદારી શરૂઆતની સાહીઠ હજાર રૂપિયા છે અને આખરની નેવ હજાર રૂપિયા છે તો ચાલુ જવાબદારી માટે મેં તમને કહ્યું કે એની માટે આપણે ખાતું બનાવવાની આવશ્યકતા નથી તો ચાલુ જવાબદારી વધી એટલે રોકડ પ્રવાહ વધ્યો પણ કઈ પ્રવૃત્તિનો કામગીરીનો તો કામગીરીની પ્રવૃત્તિમાં આપણે લખીશું કે ચાલુ જવાબદારીમાં વધારો તો ચાલુ જવાબદારીમાં વધારો કેટલો થયો સાહીઠ અને આખરના નેવું એટલે ત્રીસ હજાર રૂપિયાનો વધારો થયો તો મારો રોકડ પ્રવાહ વધે છે ત્યાર પછી આગળ લખેલું છે રોકાણો પર મળેલ વ્યાજ આગળ શું લખેલું છે કે રોકાણો પર મળેલ વ્યાજ તો મને રોકાણો પર જો વ્યાજ મળ્યું હોય મને રોકાણો પર વ્યાજ મળ્યું છે તો રોકાણો મારી નાણાકીય પ્રવૃત્તિ સોરી નો રોકાણો પર મળેલ વ્યાજ મારી માટે રોકાણોની પ્રવૃત્તિ છે અને રોકાણોની પ્રવૃત્તિ છે ને એમાં આવક થાય છે એટલે ડાયરેક્ટ હું રોકાણોની પ્રવૃત્તિની અંદર રોકાણ ઉપર મળેલ વ્યાજ રોકાણો પર મળેલ વ્યાજ તો રકમ કેટલી લખેલી છે અઢાર હજાર રૂપિયા રોકાણો પર વ્યાજ કેટલું મળ્યું અઢાર હજાર રૂપિયા અહીંયા દાખલો પૂરો થાય છે તો હવે આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે સર કામગીરીની પ્રવૃત્તિ તો કામગીરીની પ્રવૃત્તિમાં દરેક જગ્યાએથી રોકડ પ્રવાહ વધ્યો જ છે તો સરવાળો કરી દઈએ ત્રીસ ને ત્રીસ સાહીઠ ને ત્રીસ નેવ હજાર રૂપિયા તો એક લાખ દસ હજાર અહીંયા લખી શકીએ છીએ કે ચોખ્ખો રોકડ પ્રવાહ કામગીરીની પ્રવૃત્તિમાંથી તો એ એક લાખ અને દસ હજાર રૂપિયા થયો અને ત્યાર પછી મારું રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ તો આપણે જોઈ શકીએ છીએ કે બે લાખના માઇનસ છે આપણે આ પ્લાન્ટ ખરીદેલા છે બાકી સાઠ હજાર રૂપિયા પેટર્ન વેચાણના મળ્યા એક લાખ પંચોતેર હજાર રૂપિયા મને આના મળ્યા અને અઢાર હજાર રૂપિયા મને વ્યાજ ના મળે તો હું તમને અહીંયા સમજાવી શકું છું કે ભાઈ પ્લસવાળી રકમ કેટલી થઈ તો પ્લસવાળી રકમ તમે જોઈ શકો છો વિંડા એક પાંચ પાંચ ને આઠ તેર વધી પડી એક સાત સાત ને સાત ચૌદ ચૌદ ને એક પંદર વધી પડી એક બે લાખ હજાર રૂપિયા અને માઇનસના બે લાખ રૂપિયા એટલે તેપન હજાર રૂપિયા મને ચોખ્ખો રોકડ પ્રવાહ મને જોવા મળે છે કેટલો થયો મારો ચોખ્ખો રોકડ પ્રવાહ તેપન હજાર રૂપિયાનો થયો કે ભાઈ ઉધારવાળી રકમ એટલે માઇનસવાળી રકમ બે લાખ છે ને પ્લસવાળી રકમ બે લાખ તેપન હજાર રૂપિયા થઈ એટલે ચોખ્ખો રોકડ પ્રવાહ મારો તેપન હજાર રૂપિયાનો થયો છે તો આ એક દાખલો આપણે શીખ્યા છે એમાં આપણે ખાતાઓ બનાવતા શીખ્યા છીએ ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશું તો એમાં મને લખેલું છે કે નીચે આપવામાં આવેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિઓથી મળતો રોકડ પ્રવાહની ગણતરી કરો કઈ પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિમાંથી તો આપણે અહીંયા નાણાકીય પ્રવૃત્તિના જ વ્યવહારોને ખાલી જોઈશું નાણાકીય પ્રવૃત્તિ એટલે કે આપણી મૂડી અને જવાબદારી બાજુ તો અહીંયા સૌથી પહેલાં લખેલું છે મને અને એક જ વર્ષના આંકડા આપે છે ડાયરેક્ટ મારે તેને પત્રકમાં મૂકવામાં છે આમાં તફાવત શોધવાની જરૂર હોતી નથી જમીનની ખરીદી કરી સાહેબ જમીનની ખરીદી કરીએ રોકાણોની પ્રવૃત્તિ છે એટલે કે નાણાંકીય પત્રકની અંદર લખવાનું નહીં તો આપણે પહેલાં નાણાંકીય પત્રકનું સ્ટ્રક્ચર બનાવી દઈએ તો સૌથી પહેલાં દાખલા નંબર હવે આપણે છનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં કહ્યું છે કે નાણાકીય પત્રકમાંથી તો નાણાકીય પ્રવૃત્તિ માંથી નાણાકીય પ્રવૃત્તિ મળતો રોકડ પ્રવાહ તો નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ તો આપણે જોયું કે નંબર એક ઉપર મને શું આપેલું છે જમીનની ખરીદી તો જમીનની ખરીદી સર એ નાણાકીય પ્રવૃત્તિ છે એટલે આમાં એનો સમાવેશ થશે નહીં ઇક્વિટી શેર બહાર પાડ્યા ચલો ઇક્વિટી શેર બહાર પાડ્યા સર ઇક્વિટી શેર એટલે કે મારી નાણાંકીય પ્રવૃત્તિ છે મારી મૂડી છે ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર હું બહાર પાડીશ તો રોકડ પ્રવાહ ધંધામાં આવે છે તો પહેલું મને મળ્યું ઇક્વિટી શેર બહાર પાડ્યા તો ઇક્વિટી શેર હું બહાર પાડું મિત્રો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું તો ઇક્વિટી શેર બહાર પાડતા મારો રોકડ પ્રવાહ વધે છે ઇક્વિટી શેર બહાર પાડતા મારો રોકડ પ્રવાહ શું થાય છે મારો રોકડ પ્રવાહ વધે છે ઇક્વિટી શેર બહાર પાડતા મારો રોકડ પ્રવાહ વધે છે પ્રેફરન્સ શેર પરત કર્યા સર પ્રેફરન્સ શેર મૂડી એ પણ મારી નાણાકીય પ્રવૃત્તિ છે એને લગતું ખાતું છે અને પ્રેફરન્સ શેરના પરત કર્યા સાહીઠ હજાર રૂપિયા પ્રેફરન્સ શેર ના નાણાં પરત કર્યા પ્રેફરન્સ શેરના નાણાં હું પરત કરું છું એટલે પ્રેફરન્સ શેરના નાણાં હું પરત કરું મિત્રો તો પ્રેફરન્સ પ્રેફરેન્સરની રકમ છે મારી સાઠ હજાર રૂપિયા એટલે કે સાહીઠ હજાર રૂપિયા જેટલો મારો રોકડ પ્રવાહ ઘટે છે મારો પ્રવાહ ઓછો થાય છે ધંધામાંથી નાણાંકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ ઘટે છે ત્યારબાદ હું નેક્સ્ટ જોઉં છું તો મને દેખાય છે કે ડિબેન્ચર પણ પરત કર્યા ડિબેન્ચર કેટલાના પરત કર્યા સિત્તેર હજારના એ મારી માટે લાંબા ગાળાનું દેવું છે અને એ પણ મારી નાણાકીય પ્રવૃત્તિ છે ડિબેન્ચરના નાણાં પરત કર્યા કેટલા રૂપિયા પરત કર્યા સિત્તેર હજાર રૂપિયા ડિવેન્ચરનાં નાણાં મેં પરત કર્યા એટલે મારો રોકડ પ્રવાહ ઘટે છે ત્યારબાદ તમે જુઓ કે બેંક લોન લીધી બેંક લોન લીધી કેટલા રૂપિયાની બેંક લોન લીધી નેવું હજાર સર બેંક લોન એ તો મારું શું કહેવાય બેંક લોન લઈએ એટલી મારી નાણાંકીય પ્રવૃત્તિ છે તો બેંક લોન કેટલા લીધી નેવું હજાર રૂપિયાની બેંક લોન લીધી તો બેંક લોન લેવાથી દેવું વધે છે પણ રોકડ પ્રવાહ ધંધામાં આવે છે એટલે કે પ્લસ કરીશું અહીંયા ત્યારબાદ તમે જુઓ બેંક લોન લીધા પછી નેક્સ્ટ ટોપિક છે મારું ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું કેટલા રૂપિયાનું ડિવેન્ચર વ્યાજ ચૂકવ્યું છ હજાર રૂપિયાનું તો ડિબેન્ચર વ્યાજની ચૂકવણી તો ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું એટલે પૈસા જાય છે ત્યારબાદ ડિવિડન્ડની ચૂકવણી તો ડિવિડન્ડ કેટલાનું ચૂકવ્યું આઠ હજાર રૂપિયાનું ડિવિડન્ડ કેટલાનું ચૂકવ્યું આઠ હજાર રૂપિયાનું કોની ઉપર ડિવિડન્ડ ચૂકવ્યું આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર પર મેં ડિવિડન્ડ ચૂકવ્યું છે ત્યારબાદ તમે જુઓ નંબર સાત ઉપર શું છે વ્યાજ અને ડિવિડન્ડ મળ્યું તો સાહેબ વ્યાજ અને ડિવિડન્ડ મળ્યું એ મારી નાણાકીય પ્રવૃત્તિ નથી એ મારી રોકાણોની પ્રવૃત્તિ છે માટે તેની અસર રોકાણોમાં થશે ફર્નિચર વેચાણ કર્યું બત્રીસ હજાર રૂપિયાનું સાહેબ ફર્નિચર એ કાયમી મિલકત છે ને રોકાણોની પ્રવૃત્તિ છે માટે તેની અસર નાણાકીય પત્રકમાં ન થશે નહીં યંત્ર ખરીદ્યું અડસઠ હજાર રૂપિયાનું સર એ પણ મારી નાણાકીય પ્રવૃત્તિ નથી એ પણ રોકાણોની પ્રવૃત્તિ છે હું તમને સમજવા માટે આપી દઉં કે ફર્નિચર વેચ્યું એટલે નાણાકીય પ્રવૃત્તિમાં નહીં પણ રોકાણોની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહ વધે યંત્ર ખરીદ્યું એટલે કે રોકાણોની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહ ઘટે છે રોકાણો પર વ્યાજ મળ્યું રોકાણ પર વ્યાજ મળ્યું એ પણ મારી નાણાકીય પ્રવૃત્તિ નથી અને પેટન્ટના ચૂકવ્યા એ પણ મારી નાણાકીય પ્રવૃત્તિ નથી તો મારી નાણાકીય પ્રવૃત્તિમાં જે જે વસ્તુ હતી એ મેં ધીમે એ લખી છે અને એની ઉપરથી હવે હું સરવાળો કરી દઉં તો મને ચોખ્ખો રોકડ પ્રવાહ નાણાકીય પ્રવૃત્તિમાંથી તો તમે જુઓ કે ભાઈ એક પિસ્તાલીસ પ્લસના છે અને નેવું પ્લસના છે તો એ થયા મારા પ્લસના બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા થયા અને માઇનસના એક ત્રીસ એક આડત્રીસ અને એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા મારા માઇનસ ના થયા તો ચોખ્ખો રોકડ પ્રવાહ મારો કેટલો આવ્યો ઝીરો 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 પાંચમય ચાર ગયા એક તેર મે ચાર ગયા નવ તો મારો રોકડ પ્રવાહ ચોખ્ખો થયો નાઇન્ટી વન થાઉઝન્ડ રૂપીઝનો તો ચોખ્ખો રોકડ પ્રવાહ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે આને આને પ્લસ કરીને આ ત્રણે એને કેલ્શીમાં માઇનસ કરશો તો પણ તમારો જવાબ નાઇન્ટી વન થાઉઝન્ડ રૂપીસ આવી જશે હવે મિત્રો આના પછી આપણે નેક્સ્ટ સમ લઈએ ત્યાર પછીનો દા મારો નેક્સ્ટ મુદ્દો છે તો દાખલા નંબર સાત નીચે આપેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહની ગણતરી કરો તો આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે દસ ટકાના ડિવેન્ચર અને બે વર્ષના આંકડા આપે છે કેટલા વર્ષના બે વર્ષના એકત્રીસ માર્ચ સોળ અને એકત્રીસ માર્ચ સત્તર સોળ એ મારી શરૂઆતની બાકી કહેવાય ને એકત્રીસ સત્તર એ મારી આખરની બાકી કહેવામાં આવે છે એમાં દસ ટકાના ડિવેન્ચર સર નાણાંકીય પ્રવૃત્તિ છે ઇક્વિટી શેર નાણાકીય પ્રવૃત્તિ છે બાર ટકાના ડિવેન્ચર નાણાકીય પ્રવૃત્તિ છે પ્રેફરન્સ શેર મૂડી એ પણ નાણાકીય પ્રવૃત્તિ છે બેન્ક લોન લાંબા ગાળાની એ પણ મારી નાણાંકીય પ્રવૃત્તિ છે તો એમાં તમે જોઈ શકો છો કે મારી જે નાણાકીય પ્રવૃત્તિ બધી જ છે પણ ડિવેન્ચર બે પ્રકારના છે તો આમાં તમે ખાતું બનાવીને પણ તમે સમજી શકો છો ખબર ના પડે તો અને તમે ડાયરેક્ટ પણ આમાં આપણને બીજી કોઈ વધારાની માહિતી આપી તો વધારાની માહિતી એમ લખ્યું છે કે ડિવેન્ચર વ્યાજના ચૂકવ્યા વીસ હજાર ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા ત્રીસ હજાર અને બેંક લોન પરના વ્યાજના ચૂકવ્યા રૂપિયા પાંચ હજાર રૂપિયા છે તો એ વધારાની માહિતી પણ એ તો મારા એક પણ મિલક એક પણ મૂડીને લગતી નથી કે કોઈ મૂડી મેં વધારાની બહાર પાડી છે એવું મને કોઈ સૂચના આપી નથી મેં બોનસ શેર આપ્યા છે એવી કોઈ મને માહિતી આપી નથી કોઈ બોનસ શેર આપ્યા હોય તો બોનસ શેર એટલે મફતના શેર છે ફ્રીના શેર છે તો એની અંદર રોકડ ન આવે એ રીતે જ આપણે જો હકના શેર બહાર પાડ્યા હોય તો એની પણ માહિતી આપવામાં આવે છે પણ આપણું એટલું લેવલ નથી માટે આપણે અમે જોઈએ તો નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ સાતમા નંબરમાં ચલો નંબર એક તો શું લખેલું છે દસ ટકાના ડિબેન્ચર આવા ડિબેન્ચર શરૂઆતના એક પંચાણુંના હતા અને વધીને બે લાખ પંચાણું હજાર રૂપિયા થયા છે એનો મતલબ કે ડિબેન્ચર વધ્યું છે તો ડિવેન્ચર ક્યારે વધી શકે જ્યારે મેં નવા ડિવેન્ચર બહાર પાડ્યા હોય તો તો દસ ટકાના ડિબેન્ચર બહાર પાડ્યા દસ ટકાના ડિબેન્ચર શું કર્યા અમે બહાર પાડ્યા હવે ડિબેન્ચર બહાર પાડવાથી શું થાય રોકડ પ્રવાહ મારો વધે છે તો શરૂઆતનો એક લાખ પંચાણું હજાર જે હતો અને બે પંચાણું થયો તો દેખીતી રીતે સાહેબ એક લાખ રૂપિયા મને મળ્યા હશે એક લાખ રૂપિયાનો મારો રોકડ પ્રવાહ ધંધામાં વધ્યો છે ત્યાર પછી નંબર બે ઉપર મને ઇક્વિટી શેર મૂડી જે અઢી લાખની હતી સાડા ત્રણ લાખની થઈ છે એને વધારાની માહિતીમાં કોઈ પણ પ્રકારનું મેં બોનસ શેર આપેલું નથી તો ઇક્વિટી શેર મૂડીમાં વધારો થયો એટલે શું કર્યું હશે મેં બહાર પાડ્યા હશે તમે જોઈ શકો છો ઇક્વિટી શેર મૂડી બે લાખ પચાસ હજારની હતી તે વધીને ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા થઈ છે એટલે એક લાખનો વધારો થયો છે ત્યારબાદ બાર ટકાના ડિબેન્ચર જેની શરૂઆતની બાકી દોઢ લાખ રૂપિયા હતી તે ઘટીને એક લાખ રૂપિયા થઈ છે તો આની ઉપરથી મને તરત ખબર પડે કે સર વર્ષ દરમિયાન મેં બાર ટકાના ડિબેન્ચરની રકમ પચાસ હજાર રૂપિયા પરત કરી છે ભાઈ શરૂઆતની વધારે છે ને આખરની ઓછી છે માટે મારે મૂડીમાં એવું ઘટ્યું છે ઘટ્યું ક્યારે હોય જ્યારે ચૂકવી નાખ્યું હોય તો ચૂકવાથી રોકડ પ્રવાહ જાય છે બાર ટકાના ડિબેન્ચર પરત કર્યા કેટલા રૂપિયાના પરત કર્યા તો તમે જોઈ શકો છો કે એક લાખ પચાસ હજાર માઇનસ એક લાખ એટલે કે પચાસ હજાર રૂપિયાના ડિબેન્ચરના નાણાં બાર ટકાના ડિવેન્ચરનાં નાણા મેં શું કર્યા પરત કર્યા છે ત્યારબાદ આગળ તમે જોઈ શકશો પ્રેફરેન્સેર મૂડી જે પાસઠની હતી અને પિસ્તાલીસની થઈ તો સાહેબ પ્રેફરન્સ પ્રેફરેન્સેર મૂડી ઓછી થઈ તો પ્રેફરન્સ શેર મૂડી સોરી પ્રેફરન્સ શેર મૂડી એક લાખની હતી અને પચાસ હજાર રૂપિયાની થઈ તો પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પણ મેં શું કર્યા હશે વર્ષ દરમિયાન પરત કર્યા હશે તો પ્રેફરન્સ શેર મૂડી પરત કેટલી હતી એક લાખની હતી અને આખરની બાકી પચાસની છે એટલે એક લાખમાંથી પચાસ હજાર રૂપિયા ઓછા થયા એટલે કે પચાસ હજાર રૂપિયા વધ્યા એટલે પચાસ હજાર રૂપિયા ઘટી જ એટલે એટલા પ્રેફરન્સ એના નાણાં મેં પરત કર્યા છે ત્યારબાદ નંબર પાંચ ઉપર છે બેંક લોન અને બેંક લોન શરૂઆતની બાકી પાસઠ હતી અને ઘટીને પિસ્તાલીસ થઈ એનો મતલબ કે મેં પ્રેફરન્સ શેરના નાણાં પણ પરત કર્યા છે તો બેંક લોન પરત સોરી બેંક લોન પણ મેં પરત કરી છે જે પાસઠ ને પિસ્તાલીસ થઈ એટલે કે વીસ હજાર રૂપિયા મારી બેંક લોનમાં ઘટાડો થયો છે એના પછી નીચે મને હવાલામ કહ્યું છે કે ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા વીસ હજાર ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા ચૂકવવાથી મિત્રો રોકડ પ્રવાહ ઘટે છે ચૂકવવાથી રોકડ પ્રવાહ ઘટે છે ત્યાર પછી લખ્યું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવ્યું ત્રીસ હજાર રૂપિયા ચૂકવ્યા એટલે મિત્રો રોકડ પ્રવાહ ઘટે છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર પર ડિવિડની ચૂકવણી ત્યારબાદ છે બેંક લોનનું વ્યાજ ચૂકવ્યું તો બેંક લોન ઉપર વ્યાજ કેટલું ચૂકવ્યું તમે જોઈ શકો છો પાંચ હજાર રૂપિયા બેંક લોનનું વ્યાજ કેટલું ચૂકવ્યું પાંચ હજાર રૂપિયા તો બધા જ મુદ્દાઓને આપણે આવી લીધા એમાં આપણે જોયું કે જેના કારણે કોકના કારણે રોકડ પ્રવાહ વધે છે તો કોકના કારણે રોકડ પ્રવાહ ઘટે છે જો આપણી મૂડી વધે છે તો રોકડ પ્રવાહ વધે છે અને જો દેવું ઘટે છે તો રોકડ પ્રવાહ ઘટે છે તો આપણે એની ચોખ્ખી બાકી જોઈએ તો પ્લસવાળા એક લાખ એક લાખ બે લાખ છે પ્લસવાળા અને માઇનસવાળા એક લાખ એક ચાલીસ એક સિત્તેર તો અને અને ગયું છે બે લાખ રૂપિયા આવ્યા છે તો ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો થયો તો પ્લસ પચીસ હજાર રૂપિયા ચોખ્ખો રોકડ પ્રવાહ નાણાકીય પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો મળ્યો મને નાણાકીય પ્રવૃત્તિમાંથી પચીસ હજાર રૂપિયાનો મને મળ્યો છે ત્યારબાદ આપણે હવે એક નવો ટોપિક લઈએ આના પછીનો નેક્સ્ટ તો નીચે આપવામાં આવેલ માહિતીના આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહની ગણતરી કરો તો રોકડ પ્રવાહ એટલે કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ છે મિત્રો તો કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ તો તમે જોઈ શકો છો કે એની અંદર મને એક જ વર્ષના આંકડા આપેલા છે એટલે ડાયરેક્ટ હું એને શોધી શકું છું તો સૌથી પહેલાં વેરા પહેલાંનો નફો એક લાખ સાઠ હજાર રૂપિયા આવકવેરા પહેલાંનો નફો એક સાઠ હજાર હવે એની અંદર આપણે બે મુદ્દા પર દઈશું ઉમેરો અને બીજું છે વાત કરો તો ઉમેરવાનું કે એમાં નંબર એક ચલો શું આપ્યું છે આપણને ટ્રેડમાર્કના માંડી વાળ્યા પચાસ હજાર તો તમે ટ્રેડમાર્કના માંડી વાળ્યા મિત્રો તો ટ્રેડમાર્કના માંડી વાળવાથી ટ્રેડમાર્ક મારી અવાસ્તવિક મિલકત છે અદૃશ્ય મિલકત છે અને તેના માંડી વળવાથી મારા ધંધામાંથી રોકડ જતી નથી પરંતુ મારા ચાલુ વર્ષનો નફો ઘટે છે તો મારે રોકડ પ્રવાહ શોધવો છે તો હું પાછો એમાં નફામાં એ ઉમેરી દઉં છું ત્યારબાદ બીજો મુદ્દો છે ફર્નિચર પર ઘસારો તો આપણે જાણીએ છીએ કે ફર્નિચર પર ઘસારો તો ઘસારો મારી કેવી મિલકત છે ઘસારો મારી બિનરોકડીયો ખર્ચ છે આપણો જે નફો છે મિત્રો એ સોળ લાખ રૂપિયાનો છે અને જે માંડીવાળા છે તે પાંચ લાખ રૂપિયાના છે અને ફર્નિચર પર ઘસારો ત્રણ લાખ વીસ હજાર રૂપિયાનો છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયાનો છે તો સોળ લાખ રૂપિયા નફો છે પછી ટ્રેડમાર્કના પાંચ લાખ રૂપિયા માંડી વાળ્યા અને ફર્નિચર ઘસારાના ત્રણ લાખ અને વીસ હજાર માંડી વાળ્યા આગળ તમે જુઓ તો સામાન્ય અનામત ખાતે ફેરબદલ એટલે કે સામાન્ય અનામતની જોગવાઈ બે લાખ એંસી હજાર રૂપિયા મેં કરી છે સામાન્ય અનામત ખાતે તો બે લાખ એંસી હજાર રૂપિયા સામાન્ય અનામત ખાતે હું લઈ ગયો તો સામાન્ય અનામત એ એક પ્રકારની જોગવાઈ છે અને બિનકામગીરીની પ્રવૃત્તિમાં છે એટલે કે બેન બિનકામગીરીની અવાસ્તવ સોરી રોકડિયો ખર્ચ છે અને બિન રોકડિયો ખર્ચ હોવાના કારણે પાછા હું નફામાં ઉમેરીશ તો મને ચોખ્ખી રોકડ પ્રવાહ મળશે ત્યારબાદ કમિશન મળ્યું તો કમિશન મળ્યું તો કમિશન મળ્યું ત્રણ લાખ રૂપિયા મારી આવક થઈ ત્યારબાદ છે પગારના ચૂકવ્યા પગારના ચૂકવવાથી રોકડ પ્રવાહ મારો જશે ચાર લાખ રૂપિયા રોકડ ચૂકવવાથી જશે ત્યારબાદ છે મિલકત વેચાણનો નફો મિલકત વેચાણનો નફો તો માર મિલકત વેચાણનો જે નફો છે એ એક લાખ સાહીઠ હજાર છે મિલકત વેચાણનો નફો એ મારી કઈ પ્રવૃત્તિ છે રોકાણોની પ્રવૃત્તિમાં જાય તો ત્યાં તો મેં લખી જ દીધા છે પણ અહીંયા નફા નુકસાન ખાતા મેં મેં જમા બાજુ લખ્યા છે જે મારી બિનકામગીરીની આવક છે તો એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા ત્યાર પછી છેલ્લો મુદ્દો મને આપેલો છે યંત્ર વેચાણનું નુકસાન યંત્ર વેચાણનું નુકસાન યંત્ર વેચાણનું નુકસાન છે બે લાખ સાહીઠ હજાર તો આવકવેરા પહેલાંનો નફો સોળ લાખ રૂપિયા ટ્રેડમાર્કના માંડીવાળા પાંચ લાખ રૂપિયા તો પાંચ ને ત્રણ આઠ નવ દસ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ પંદર સોળ લાખ સાહીઠ હજાર સોળ લાખ સાહીઠ હજાર રૂપિયા મારે અહીંયા ઉમેરવાના આ બધી મારી જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ ટ્રેડ માર્કના માંડીવાળ્યા એ મારી બિનરોકડીયો ખર્ચ છે ફર્નિચર પર ઘસારો કર્યો એ મારો બિનરોકડીયો ખર્ચ છે સામાન્ય અનામત એ મારી જોગવાઈ છે કમિશન મળ્યું ધંધાની આવક છે અને યંત્ર વેચાણનું નુકસાન એ અને અહીંયા ચાર લાખને પાંચ લાખ સાહીઠ હજાર રૂપિયા હું માઇનસ કરી દઈશ તો સોળ દુ બત્રીસ બત્રીસ સાહીઠ બત્રીસ સાહીઠમાંથી હું પાંચ ગયા તો વધ્યા કેટલા સત્યાવીસ લાખ રૂપિયા મારા વધે છે તો આ મને કહેવાય ચોખ્ખો રોકડ પ્રવાહ કામગીરીની પ્રવૃત્તિમાંથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર ચાર માર્ક્સના દાખલાઓ ગણી શકીએ છીએ તો જે પ્રકારની માહિતી મને આપવામાં આવી હોય તે પ્રકારે હું ગણતરી કરું છું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો Thank you.